દુનિયામાં કોબરા ઝેર કોબરા નાક કરડી જાય તે એના ઝેર તાત્કાલિક સારવાર મળે તો ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે હળહળ ઝેર કોઈ પી ગયો અને તાત્કાલિક જો એને દવાખાનું મળી જાય તો એના ઝેર ઉતારવાના ઇન્જેક્શનો આવી ગયા છે પણ માણસને પોતાના આત્મા કરડે ને એના ઝેર તો કોક આવા કોઈ દાડા મેકરણના ધોણા ઉતારે ને કામ આ હરસિદ્ધિ જેવા મંદિર ઉતારે આ ધૂપેલિયા ઉતારે બીજું કોઈ નથી ઉતારી શકવાનું ભલે દુનિયા આટાણે ડોટે સડી વાય એક્ચ્યુઅલી અમને કઈ આવું માનતા નથી આ તો બધું એની મેતે મેતે ચાલે છે ઘણા એવા હોય એની બહુ સમજાવવાની કોશિશ ન કરવી જેને જલારામ નથી જગાડી શકે એને આલારામ શું જગાડવાનો હતો એની વાતે નથી પણ જે છે ભગત બાપુ કહેતા કે આખા ઓગા હળી ગયા હોય ઠરતા ન હોય તો જેટલા પૂળા બચ્યા હોય એટલા ખેંચી લઈએ અહીંયા તો પૂળા ખેંચવા આવ્યા છે બાકી તો બધા જાહોની રીતે દુનિયા હાલી જાય છે ઘણા આટકે છે ક્યાં હક નથી થતો આમાં ખબર નહીં એકચ્યુઅલી શું થાય છે બસ આ થાય બીજું કાંઈ નહીં તું તારાથી આગો વયો ગયો આપણે આપણી પાસે બેહવું જો હવે એવું લાગે છે અનુભા દુનિયા પાસે બહુ બેઠા પણ આપણી પાસે તો વખત જ નથી બેહવાનું અને આપણી પાસે નહીં બેહી એટલે આપણે ક્યાંય નહીં રહી એ વાત એટલી જ હકીકત છે અને આપણી પાસે બેહવાના આપણા આવું ધર્મોત્સવો છે આપણો ઉત્સવનો દેશ છે આપણે ત્યાં કેવું સરસ હે નવા વરહના પડવાનું નવું વરહ આવે ભાઈ બીજ આવે અક્ષયા ત્રી આખા ત્રીજ આવે બોળ ચોથ આવે નાગ પંચમી આવે રાંધણ શેઠ આવે હિતળા હાતમ આવે આ ઉત્સવોનો દેશ છે આ દુર્ગાની અષ્ટમી આવે ગોકળાષ્ટમ આવે રામનવમી આવે દશેરા જગદંબાની આવે ભીમ અગિયારે આવે આ આ બધી જે આખો આખો ઉત્સવ છે રેટિયા બારસ આવે તેરસ આવે ઉત્સવ આવે સૌ દસ અમાહની પણ આપણે ત્યાં દિવાળી હોય છે કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણો દેશ છે ને એનાથી આગા આપણે જાશું તો અંદરથી ખાલી થતા જાશું દુઃખ છે આપણું દારને જેને હારાથી હંગોળ બાકી ફફડ ફકડંડ ફરે વિફોડ ખંભે ફસેડી ખીમરા એને લેવા દેવા પણ જેને કુળની પરંપરાની ભડી મારાથી કેમ અવાય કેમ જવાય મારાથી કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ મળાય અને કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ જીવાય એ શીખવું હોય તો આવા પ્રોગ્રામો સાંભળવા સાધુ સંતો પાસે બે હોવું ઉલાળા લેવા હોય તો તમે તમારે ગમે ત્યાંથી મળી જાય મોબાઈલમાંથી મળી જાય બધેથી મળી જાય એની વાતો નથી પૃથ્વીના ગોળાની માથે માણસ તરીકે આવ્યા છે તો જે દીવાઓ છે જે સમાજ માટે કરે છે એ દીવડાઓ છે બધા કે જે સારા કામ કરવાવાળા છે સમાજમાં ક્યાંય પણ એના માટે છે આ ભગત બાપુનો કાવ્ય છે કે દીવા તું બળ્યા કરજે જાળજી બળ્યા કરજે જા કમ જાળ રાખીશ માં તું ફૂંક લાગ્યા ની ફાળ ઘણા એમ કે તું હેરાન થઈ જાય આમ થઈ જાય તેમ થઈ જાય એ ધ્યાન નો દેવું બસ દીવા તું બળ્યા કર જા કમ જાળજી હવેની કડી અદ્ભુત છે જે સમાજ માટે કરતા હોય અગ્રણી હોય રણમાં એને લાગવું પડે શું તળીએ કેટલું તેલ છે એની કોઈ દી તું રાખીશ માયે બાજી તારા તળીએ કેટલું તેલ છે જેની કોઈ દી રાખીશ માયે બાજી શું કામે તારે તારે તળીએ કેટલું તેલ છે દીવા જોવાનું નથી કારણ શું ખબર બીજાના માટે જે બળે ભાઈ બીજાના માટે જે બળે એનો કોઈ દી વાંકો થાય નહીં વાળ દીવા તું બળ્યા કર જા કમ જાળજી બસ એક થાય પાછું શું લડવા માટે આવશે તને ચારે કોર અંધારા કે રાજો ને પાળજી અંધારા કેરી ફોજો ઉતરશે સો તરફ વિગ્રાળજી પણ તું દિવાકર નો દીકરો તું દિવાકર એટલે હુરજ તું દિવાકર નો દીકરો ઓલા બધા અંધારા કે રાજો ને બાળ દીવા તું બળ્યા કર જા દીવા તું બળ્યા કર જે જા કમ જા હારા માણસોની સંખ્યા ઓછી હોય ગામમાં પાંચ દરે તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હોય ન થવાની ઘટનાઓ ન બનતી હોય નક્કી કરી લેજો બે પાંચ માણસો તમારા ગામમાં એવા જીવે છે જેની તમને ખબર નથી સીધો પ્રભુની આરે એને તાર છે ભલા માણસ અને એને ખબર હોય કે કોઈને દાડા ન હોય એની એને પડીએ ન હોય હે મારા નાથ નથી ઘણા ગામમાં ઉપાડા લેતા હોય હાવ પછી છે માંદા થાય તે હવે મરી જાય હવે મને લ્યો તને હરખો તો લેવો છે હવે
તૈયાર જ બેઠો. એક વાર અવાજ કર, કુરુક્ષેત્ર ના રણ મેદાન માં છાતી ઠબકારી ને કીધું છે કે અર્જુન 10 ડગલા હાલ, 6 ડગલા હામો નો આવું તો દ્વારકા વાળો નો કેવો ભલા માણસ. એક વાર ભરોહો રાખ, ભરોહાની વાત છે ભાઈ, એને ભરોહ રેવાય. ગંગાજીમાં જઈ ધ્રુવકો મારીને બહાર નીકળી તો કઈ પછી જોવાનું બે આમાં કયું પાપ ધોઈ નાખે એવું કયું તત્વ હોય છે. લિબોટરી કરે તો આવે નો આવે, બસ ખબર પડે ધ્રુવકો માર્યો તરી ગયા. શ્રદ્ધા અને વિશ્વાસ. દ્રૌપદી ને છેડો મોઢામાં હતો ત્યાં સુધી એમ હતું મારી ઇજ્જત હું બચાવી લે, પણ આમ હાડીનો છેડો મુકાણો અને એક વળ નિહિરો એટલું થઈ ગયું. હે હરિ, હા હરિ, હાય હરિ, મેં તો ક્યુ ન મરી જનની તન મે, તા તો આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જાય યકાર ના ઉચાર્યો, તા તો વસ્ત્ર બની ભેટો થોઈ. સારી હેક નારી હેક નારી બીચ, સારી હેક સારી બીચ નારી હે, તો કે નારી બીચ સારી નાહી, સારી બીચ નારી નાહી, એ તો બાકે બનવારી હે, ખુદ ભગવાન આવી ગયો તો હાડી બની ભલા માણસ. આ વાત છે, પણ એ સમાજ માટે તમે કરો, ગામ માટે હારા જાળવા વાવો, નંદનવન ગામડાને બનાવો, દુનિયાને. ભગત બાપુએ કીધું છે, માણસ જો સાચો અને હારો બનશે ને સમાજને ઉપયોગી થાય એવો, તો દરિયાને તળિયે વયો જાહે કે હિમાલયની ટોંક ઉપર વયો જાહે, દુનિયા ગોતી ગોતી ન્યા જાહે ભલા માણસ. એને એકવાર પાત્ર કેળવવું પડે. સોનાનું પાત્ર હોય ને તેજામાં, એમાં કાણું પડી જાય તો પાત્ર માંથી નીકળી જાય, પછી હોના તરીકે એને દિયો દુકાને તો કિંમત એટલી જ આવે. પણ એમ ન કહેવાય કે દાદા આવ્યા છે કે આ હોના તાંહળીમાં એને દૂધ પાક આપો, કારણ કે કાણું પડી ગયું. એમ પાત્રની જ કિંમત છે. હાવરણો સાફ કરવાનું જ કામ કરે, હાવરણો વાળવાનું કામ કરે, હાવરણો બધું હારું બનાવે, વાળી નાખે, પણ એનો બંધ મજબૂત હોય ત્યાં સુધી. બંધ છૂટે તો ઈ જ કચરો થઈ જાય, એને વાળવા બીજાની જરૂર પડે ભલા માણસ. જેના બંધારણ મજબૂત છે, જેનું ચારિત્રની કિંમત છે. જોગીદાસ કુમારનો એક દુહો અમે કહેતા હોય છે અનુભવ આપણે, કે તું ટીંબે જૂનાના તણે, જેથી ફેહળિયો ફોજે તેથી બીબડિયું બંગલે, તને જુએ જોગીદાસિયા. તો જૂનાગઢમાં 999 પાદર છે ગામ, એમાં જોગીદાસ કુમાર જેવો રૂપાળો ન હોય તો ઈ નીકળ્યો ને જોવા નીકળે. પણ બાપુ દાદા એનું ચારિત્ર એવું હતું કે બેન દીકરી હાઈમું આમ ટાંકીને જોવાઈ ગયું ને, તો મુઠી ચટણીની ભરીને આંખમાં નાખી, મારી આંખી મારી આંખી બેન દીકરી હામું એક દારૂ ટાંકીને જોવે, બીજી વાર જોયા જેવી નો રહેવા દઉં. એ ચારિત્રની જે તાકાત છે, આ દેશ ચારિત્રથી ઓળખાય છે. આ દેશ રાજા મોટા મોટા મહારાજ હોય, હોનાના મુગટ પહેર્યા હોય, એ મહારાજ તરીકે માન આપે, પણ એને પૂજનારો દેશ નથી. પણ રજવાડાને ઠોકર મારીને ગોપીચંદ ભરથરી જેવા નીકળી જાય ને, એને પૂજવા વાળો આ દેશ છે ભલા માણસ. એ ભારતની પરંપરા જાળવવા તમે, આ તમારું અનુષ્ઠાન છે, તમે આ કાર્યક્રમમાં બેઠા છો. આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી, આવું આપણા ગુજરાત ભાગશાળી છે કે અહીંયા જ આવા કાર્યક્રમો થાય, નહીંતર બીજા મુંબઈમાં બધું થતા હોય, બિયર બારમાં ડોલતા હોય, જીને કે હે ચાર દિન હે બાકી હે બેકાર દિન, કુંડાળા કાઢવા નહીં હારું કરવા, કંઈ કરી લે એવાનું પાસે બેહતા જ નહીં. નબળા વિચારવા ભગત બાપુ કહેતા, હો કાયર હારા, પણ એક નબળો ઓહાણી નહીં હારો, માસડો હેઠો જ નાખે ગમે. તમે આમ એમ વિચાર કરો કે હારો બગીચો ગામમાં ઝાડવા બાળવા વાવવા, 2-5 મંદિર અને આપણે ગામ એક થઈને કાંઈ કરી ન થાય, એવા જ એ બધા નહીં. તેમ કે તું નીકળ, તું નીકળ, તું પનોતી છો. હા, આખા હુંડામાં હડેલ કેરિયું ત્રણ હોય ને તો એને વેલા હારી કાઢે ને, કે હુંડો હડે આખો, એવું ન થવું જોઈએ. પણ જીવતરની મજા તો એ છે કે જે આપણે ત્યાં, હું નાનો હતો મારી મા એમ કહેતા સવારમાં ઉઠીને કે બેટા એવું કરવાનું, બે હાથ જોડી એમ કહેવાનું, ભગવાન માતાજી જેનું નામ લઈને, હે મારા નાથ, પાંચ પાડોહીનું હારું કરજો તો આપણું એની મેળાએ થાય, આવું મારી મા કહેતા. અને અટાણે તો કેવું પાડોહી ગાડી છોડાવે ને, તો હું કે ખબર, અમારી હારે જ રેવા આવ્યા તો ખબર નહીં, હપ્તે લીધી છે, અરે તારી ભલી છે, ભટકા હે એ કે. હવે ઈ વયું જાય ને, હું ઘણી વાર કહું છું રાજે, કહું મા હરસિદ્ધિના પ્રોગ્રામમાં હું એમાં હું આવું, આપણે બધાય આવીએ, હું તમે અહીંયા આવ્યા છીએ ને, આપણને વિચાર થાય કાલે તમે થોડો ઘોળ કરો, સારી રીતે સાંભળી જાઓ અને તમને એમ થાય કે આશીર્વાદ મળ્યા છે કે નહીં. એમ આપણી બધાની સંસારીઓની વાત છે કે એની એનું લેબોરેટરી વિજ્ઞાન પાસે નથી, કાંઈ હું આખી આ લે, આ તો વીરા પ્રોગ્રામમાં કયો લાગે, હરસિદ્ધિ મને આશીર્વાદ મળ્યા 72 પોઈન્ટ
એવું કઈ એના મીટર ન હોય, પણ હું તમને એક મીટર અમારું લોક સાહિત્યનું આપું કે આપણે અહીંથી પ્રોગ્રામમાંથી કાલે ઘરે જઈને આપણો પડોશી નવી ગાડી છોડાવે, પાડોશી કે હગો કે વાલો કે ભાઈ બંધ, અને અંદરથી મોજના તોરા છૂટે કે મારો બાપલીઓ આવ્યો તઈ કાંઈ નહોતું હો, કેવો કમાણો, આહા હા કેવી ગાડી છોડાવી, માં એને ખૂબ હજી આપે ખૂબ આપે, એવી મોજ આવે તો માનું માં કરણી માં હર્ષિતી પર્સન છે એવા પાકું, આ મોજના તોરા છૂટે તો, પણ અંદરથી એમ થાય ને આને ક્યાંક સુડાવી આ ગાડી, અરે આ હમણાં ક્યાંથી કમાણો હોય છે, મજા નું આવે, એટલે માનું હાથક પેઢીના પાપ હજી પીડ્યા છે, નકર આવું ન હોય આવો, એ મોજની મજા છે.